તો મિત્રો કેમ છો? મારા YouTube ચેનલ ફ્રીડમ લાઈફમાં હું ફરીથી આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના આપણે વિડીયોની અંદર જોઈએ તો કે શરીરની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા ખૂબ જ જરૂરી છે. મિત્રો, મોઢું છે એ આપણા શરીરનું પ્રવેશ દ્વાર છે. જો મોંમાં જ રોગનું ઘર હોય તો આખું શરીર કઈ રીતનું સુંદર રહી શકે? મિત્રો, સફેદ અને ચકમકતા દાંત કોને પસંદ ના હોય? સફેદ અને ચકમકતા દાંત આપણા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે. મિત્રો, આ શિયાળાની ઋતુની અંદર ઘણા બધા લોકોને દાંતનો દુખાવો થતો હોય છે. દાંતમાં પોલાણ પડી ગયું હોય, દાંત સડી ગયો હોય, દાંતમાં સખત અસહ્ય દુખાવો ઘણી વખત થતો હોય છે. તો મિત્રો, આ દુખાવાને જ્યારે થાય ત્યારે આપણી પાસે કોઈ દવા ના હોય તો એને તાત્કાલિક રાહત આપવા માટે આપણે થોડેક આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર છે એ હું તમને બતાવું છું. જે આપ અપનાવશો તો આપને તુરંત જ રાહત મળશે. તો મિત્રો, દાંતના દુખાવાના ઉપાયો જાણવા માટે મારી સાથે છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહો. અને હા મિત્રો, જો આપને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહો દાંતના ઉપાયો માટે. દાંતના દુખાવા માટેનો સૌથી પ્રથમ અને રામબાણ ઈલાજ જો કહેવાય તો તે છે ફટકડી અને હિંગનો પ્રયોગ. મિત્રો, આ પ્રયોગની અંદર આપણે 4-5 કટકા ફટકડીના લેવાના છે. એ ફટકડી લાવીને તેને તાવડી કે લોઢી ઉપર એને ભૂકો અથવા કટકા કરીને શેકી નાખવાના છે. મિત્રો, આ થોડી વાર એને તમે ગરમ કરશો એટલે એક રસ જેવું અથવા તો આપણું પતાસું હોય છે, પતાસું એના જેવું થઈ જશે. પછી ગરમ થઈ જાય, એક રસ થઈ જાય ફટકડી, એટલે ફટકડીને ઉતારી લેવાની છે અને તેને ખાંડીને અથવા તો મિક્સરમાં નાખીને એનો એકદમ ભૂકો બારીક પાવડર કરી નાખવાનો છે, ભૂકો કરી નાખવાનો છે. પછી ત્યારબાદ આપણે હિંગ લેવાની છે. હિંગ અને આ ફટકડીનો જે પાવડર છે એ બંને મિક્સ કરવાનું છે. બંનેનું પ્રમાણ છે 1:2, એટલે કે હિંગ આપણે 1 ચમચી લેવાની છે અને 2 ચમચી ફટકડી લેવાની છે. આ બંને વસ્તુ ભેગું કરીને એક ડબ્બામાં મૂકી રાખવાનું. મિત્રો, જ્યારે પણ દાંતનો દુખાવો થાય ત્યારે તમે આ જે પાવડર ભેગો કર્યો છે એને આપણે બ્રશ ઉપર અથવા આંગળીથી લઈને જે દાંત દુખતો એની ઉપર લગાવવાનો છે. આ જે પાવડર છે એનું આપણે મિત્રો દંતમંજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. આનાથી આપણા દાંત ચોખ્ખા સફેદ થશે અને દાંતને ખૂબ જ મજબૂતાઈ મળશે. અને આ જે પ્રયોગ છે એકદમ રામબાણ ઈલાજ છે. મિત્રો, આ તમે એકવાર કરશો તો તમને 100% રાહત થશે. મિત્રો, બીજો જે પ્રયોગ છે એ છે બોરસલીના ઝાડની છાલનો પ્રયોગ. આની અંદર મિત્રો બોરસલીનું જે ઝાડ હોય છે એની છાલ હોય એ તમારે લાવવાની છે અને નાના નાના કટકા કરીને એને જે જગ્યાએ દાંત દુખતો હોય એ સાઈડ એને આપણે ચાવવાની છે. થોડી વાર ચાવશો તો તરત જ દુખાવામાં રાહત મળશે. મિત્રો, પ્રશ્ન થાય કે બોરસલીનું ઝાડની છાલ આપણે તાજી ના મળે તો આપણે બજારની અંદર દેશી ઓહળિયાવાળાની દુકાને તૈયાર એનો પાવડર મળતો હોય છે તો એ લાવીને આપણે એનું મંજન કરવાનું છે. એનાથી 100% આપણે રાહત મળશે દાંતના દુખાવામાં. મિત્રો, ત્રીજો જે પ્રયોગ છે એ છે લવિંગનો પ્રયોગ. લવિંગના પ્રયોગની અંદર દાંતના દુખાવામાં તે લવિંગ છે એ અક્ષીર ઈલાજ ગણવામાં આવે છે. જેની અંદર આપણે લવિંગની અંદર છે એન્ટી ઇન્ફ્લામેન્ટરી, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઓક્સિડન્ટ અને એનેસ્થેટિકને જેમ તે કામ કરતું હોય છે, જે પોતાના ઔષધિય ગુણોને કારણે તે ખૂબ જ અક્ષીર દવા સાબિત થઈ છે. લવિંગના ઉપયોગમાં આપણે જ્યારે દાંત દુખતો હોય તો લવિંગને દાંત દુખાવો હોય એની વચ્ચે ભીસી રાખો તો થોડી વારમાં જ દુખાવો રાહત થાય છે. પછી બીજા નંબરની અંદર આપણે 5-6 તુલસીના પાન લેવાના અને 2-3 લવિંગ લઈને એની અંદર વાટી નાખવાની અને જે પેસ્ટ બને છે તે આપણે દાંત ઉપર લગાવો તો ખૂબ જ રાહત થાય છે. મિત્રો, ચોથો જે પ્રયોગ છે એની અંદર આપણને દાંત પોલા થઈ ગયા હોય, દાંતમાં દુખાવો થતો હોય તો આ દુખતા દાંત ઉપર છે ને આપણે એક હિંગ, લવિંગ અને તજ અથવા તો કપૂર આ ત્રણેય વસ્તુ લેવાની છે અને મિક્સ કરી દેવાની છે. પછી ભૂકો કરી નાખવાનો છે અને આ જે પાવડર બને છે એને દાંત જે પોલાણ હોય એની જગ્યા ઉપર આપણે લગાવી દેવાનો છે, અંદર પોલાણની અંદર ભરી દેવાનો છે. થોડી વાર આ ભૂકો અંદર ભરી રાખશો તો તરત જ દાંતમાં રાહત થશે અને એનું આપણે મંજન પણ કરી શકીએ છીએ. દંતમંજન જેમ આપણે ઘસતા હોય દાંતમાં એમ પણ એને આપણે રોજે એનો ઉપયોગ કરી શકીએ થશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.